અને કામરેતની વચ્ચે લસકાણા નજીક શુક્રવારે રાત્રે કારીગરોનું ટોળું તોફાને ચડ્યું હતું, જેમાંથી 81 ની સરથાણા પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા 47 તોફાનીઓએ કાપદરા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા હતા. જે લોકોએ પોલીસને પથ્થર માર્યા હતા તેમને જ જમવાની વ્યવસ્થા પોલીસે કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરત અને કામરેજ વચ્ચે લસકાણા નજીક શુક્રવારે રાત્રે કારીગરોએ ટોળું તોફાને ચડ્યું હતું. હા તો કામ આપો અથવા વતનમાં જવાની પરવાનગી આપો એ વાતને ધ્યાન લઈ આશરે 1200 થી 1300 નું ટોળું લસકાણા હાઈવે પર તોફાને ચડ્યું હતું. આ ટોળાએ કેટલીક લારીઓ ટાયર સળગાવી હાઈવે બ્લોક કરી દીધો હતો. તોફાને ચડેલા ટોળાએ કાબુમાં લેવા પોલીસ પહોંચી તો પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાંથી 81 ની સરથાણા પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા 47 લોકોને કાપોદરા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તમામને જમવાની વ્યવસ્થા પોલીસે કરી આપી હતી. જે લોકોએ પોલીસને પથ્થર માર્યા હતા તેમની જમવાની વ્યવસ્થા પોલીસે કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હાલમાં ગુજરાત પોલીસ માટે પ્રાથમિકતા લોકોના જીવ બચે તેની છે. તેના કારણે પોલીસ પોતાનો જીવ હોડમાં મૂકી બહાર કામ કરી રહી છે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, આમ છતાં ક્યાંક ને ક્યાંક ગુના નોંધાતા હોય છે. આમ પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે કોરોનાની લડાઈ પણ લડવી પડે છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં રાઉટિંગનો ગુનો નોંધાયો, જેમાં કુલ્લે 81 આરોપીના નામ હતા, જેમાં પોલીસ દ્વારા 47 આરોપીઓની અટક કરી કાપોદરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. સામાન્ય દિવસોમાં પોલીસ કોઈ આરોપીને પકડે તો લોકઅપમાં રહેવા આરોપીના પરિવાર દ્વારા ઘરેથી મોકલવામાં આવતું ભોજન ચકાસણી પછી આરોપીને આપવામાં આવતું હોય છે. પણ હાલના સંજોગોમાં કાપોદરા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ 47 આરોપીઓને ભોજન આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતા ખુદ પોલીસ સ્ટેશન અધિકારીઓ દ્વારા પોતાના તાબામાં રહેલા તમામ આરોપી માટે પોલીસ સ્ટેશનમાં જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.